આ સમાચારના પ્રાયોજક છે. રાખી કે તહેવાર પર હર બહેન કા ભરોસા શ્રી મારુતિ કુરિયર સર્વિસ. પ્રોમ્પ્ટ, ક્વિક એન્ડ રિલાયબલ. 30 વર્ષો સે વિશ્વસનીય નામ શ્રી મારુતિ કુરિયર. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. હું છું આપની સાથે હિતેશ. નજર કરીએ આજની હેડલાઇન્સ પર. ગુજરાતના સમુદ્રમાંથી ઝડપાયો 1500 કિલો નશીલો પદાર્થ. કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન. પોરબંદર જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે હળવા ઝાપટા. ઠેક ઠેકાણે કાદવ કીચડનું સામ્રાજ્ય. પોરબંદરમાં સૌરાષ્ટ્ર કેમિકલ ફેક્ટરીના 3 ડબ્બા ખડી પડ્યા. સપ્તાહમાં બીજી ઘટના. સત્યનારાયણ મંદિરે શ્રાવણ ભાદરવાના દર્શન. શ્રદ્ધાળુઓમાં આકર્ષણ. જોઈએ સમાચારો વિગતવાર. ગુજરાતનો સમુદ્ર વધુ એક વખત નશીલા પદાર્થની હેરાફેરીને લઈને ચર્ચામાં આવ્યો છે. કચ્છના માંડવી નજીકથી એક ટગ બોટમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી લેવામાં કોસ્ટગાર્ડને સફળતા મળી છે. આ ઘટનાને પગલે સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી છે અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. ગુજરાતનો 1600 કિમી લાંબો દરિયા કિનારો આવેલો છે. હથિયારો, આરડીએક્સ, સોના ચાંદી, ડ્રગ્સ સહિતની હેલાફેરી માટે આ દરિયા કિનારો બેફામ ઉપયોગ કરવામાં આવે છે. છેલ્લા 2-3 દિવસથી આઈબીના ઇનપુટના પગલે સમુદ્રમાં શંકાસ્પદ જહાજ ડ્રગ્સનો જથ્થો લઈ ગુજરાત સમુદ્ર કિનારામાં ઘૂસ્યું હોવાના અહેવાલ મળ્યા હતા, જેને પગલે કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ હતી અને શંકાસ્પદ જણાતા જહાજોની તલાશી લેવાનું શરૂ કરી દીધું હતું. એ દરમિયાન શનિવારે મોડી સાંજે માંડવી નજીકના દરિયામાંથી એક ટગબોટ મળી આવી હતી, જેની તલાશી લેતા તેમાં અંદાજે 1500 કિલો નશીલો પદાર્થ મળી આવ્યો હતો, જેની કિંમત અંદાજે રૂપિયા 3500 કરોડ આંકવામાં આવી છે. આ ટગબોટ ઈરાનથી આવી રહી હતી અને આ પન્નામાં દેશની ટગબોટ હોવાનું પણ મનાઈ રહ્યું છે. કોસ્ટગાર્ડ આ ટગબોટને લઈને પોરબંદર આવી રહી છે તો બીજી તરફ દેશની ટોચની સુરક્ષા એજન્સીઓ પણ પોરબંદરમાં ધામા નાખ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને તેમના ઇન્ટ્રોગેશન બાદ વધુ કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે 1.5 વર્ષ પૂર્વે પણ ગુજરાતના સમુદ્ર કિનારામાંથી 600 કિલો હિરોઈનનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારબાદ વધુ એક વખત નશીલા પદાર્થની તસ્કરી બહાર આવતા ભારે ચર્ચા જાગી છે. જો કે સુરક્ષા એજન્સીઓની સતર્કતાના કારણે 1500 કિલો નશીલો પદાર્થ ઝડપી લેવામાં કોસ્ટગાર્ડને જબરી સફળતા મળી આવી છે. આ ટગબોટમાંથી કેટલાક ક્રૂ મેમ્બરો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આરડીએક્સ લેન્ડિંગના આરોપી અને હાલ જામીન ઉપર મુક્ત થયેલા મમુમિયા પંજુમિયાના ઘર ઉપર શનિવારની મોડી રાત્રિના 10-12 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો, જેમાં 2 મહિલાઓ ઇજાગ્રસ્ત બની હતી અને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. 1992ના ચકચારી આરડીએક્સ લેન્ડિંગ પ્રકરણના આરોપી મનાતા પોરબંદરના મમુમિયા પંજુમિયા બુખારીના ઠક્કર પ્લોટ ખાતેના રહેણાંક મકાન ઉપર શનિવાર રાત્રિના 11 વાગ્યા આસપાસ હુમલો થયો હતો. 10-12 જેટલા શખ્સો ધોકા, છરી સહિતના હથિયારો લઈ અને ઘૂસી આવ્યા હતા અને મમુમિયાના ઘરમાં તોડફોડ શરૂ કરી દીધી હતી. ટીવી, ટેબલ સહિતની ચીજવસ્તુઓ તોડી નાખી હતી. આ ઉપરાંત મમુમિયાની પુત્રી ફરા તેમજ નસીમા હનીફ મિયા ઉપર હુમલો કરતા આ બંને મહિલાઓ ઇજાગ્રસ્ત બની હતી. જૂની અદાવતના એના હિસાબે મારા પપ્પા ઉપર જાનલેવા હુમલો કરવા આવ્યા ઘર ઉપર,
અને એમાં બધાને લાગ્યું મને માથામાં. લોકો પાસે તલવાર, છરી અને બેઝબોલના બેટ ને એવું બધું હતું. અમારું ઘરે તોડી નાખ્યું એ લોકોએ, ઘરમાં નુકસાની કરી. અને પપ્પાને તો અમે મતલબ સેફ કરવાના ઓલામાં અમને બધાને લાગી ગયું. અને મને જાનથી મારી નાખવાની ધમકી દઈને કે તારા પપ્પા હાથમાં નથી આવતા તો તને માર નાખશું. કોઈ લોકોને મકાન કે એવી કોઈ બાબતે જૂની અદાવત છે અને એ કારણથી જ એ લોકોએ હુમલો કરેલો હતો. અઝીમ કાદરી નામ છે એનું, અને એની સાથે એના બે ભાઈઓ અને એનું આખું ફેમિલી, એના કાકા, એના પપ્પા અને બીજા એની સાથે ચાર પાંચ જણા બીજા પણ હતા, એટલે ટોટલી લોકો 10-11 જણા જેવું હતું. તલવાર, છરી અને બેઝબોલના બેટ. એક મકાનના મંદુકને લઈને 10-12 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો, જેમાં અઝીમ કાદરી, સમીર કાદરી, યુનુસ કાદરી, અરુણ કાદરી સહિતના શખ્સોનો સમાવેશ થાય છે. મમ્મુ મિયાના ઘર ઉપર હુમલો કરવામાં આવતા આ હુમલાની ઘટના કીર્તિ મંદિર પોલીસ, કમલાબાગ પોલીસ અને LCB સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આ ઘટનામાં હુમલો કરનાર શખ્સોની સામે ફરિયાદ નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી. વિપુલ રાઠોડ સાથે રામ મોઢવાડિયા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કલ્લી પુલ નજીક બેફામ બનીને દોડતી એક કારે તરુણીને હડફેટે લીધી હતી. ઈજાગ્રસ્ત બનેલી આ તરુણીને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પોરબંદરના પ્રવેશ દ્વાર સમા કલ્લી પુલ નજીક અકસ્માતની ઘટના વારંવાર બને છે. ફ્લાયઓવર તરફથી આવતી એક કારે પૂજા હેમુભાઈ પરમાર નામની તરુણીને અડફેટે લેતા તે ઈજાગ્રસ્ત બની હતી અને સારવાર માટે તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ચાર બહેનો લાકડા લેવા જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. કાર ચાલક અકસ્માત સર્જી અને નાસી છૂટ્યો હતો. અમારા ભાભી આવું ઉઠાડવા, અમારી છોકરીને કે બર્તન ને અમે કે બકાલો અહીંયાથી માર્કેટેથી લેતા આવશું, તો છોકરીને ગયા તો અહીંયા મારી છોકરી બીજી ધોળીને આવી કે બેનને કે હુંડાવારે પેટમાં લઈ લીધી, તો હું ધોળીને ગઈ તો હુંડાવારા વૈયા ગયા હતા. નરસન ટેકરીના ખુલ્લો ખૂણો રહ્યો અને અહીંયા બનો બનો બી મારી છોકરી બોલાવી તો એક રિસ્કાવાળો ભાઈ હતો, એ ભાઈને બહુ રોકવાને કર્યું, ભાઈ વૈયો ગયો. પછી એને નંબર લીધા ને પછી અમે ગયા ને તો કે બેન હું ઘરે લઈને જતી હતી કે ના ના બેન કે અમે એક સ્વાટને ફોન કરો કે અને કે મૂડ માર લાગો હોય તો દવાખાને લઈ જવાય કે પછી ભાઈ અમને નંબર દીધો. પોરબંદરમાં સતત પડી રહેલા વરસાદી ઝાપટાને પગલે વૃક્ષ ધરાશાયી થવાની ઘટના છાસવારે બને છે. આજે બિરલા હોલ નજીક એક વૃક્ષ ધરાશાયી થયું હતું. સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. પોરબંદરના બિરલા હોલ નજીક આજે સવારના સમયે વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની હતી. આ સમયે કોઈ રાહદારી કે વાહન ચાલક પસાર થતા ન હોય જેથી જાનહાની ટળી હતી. વૃક્ષ ધરાશાયી થવાને કારણે અડધો કલાક સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. હાલ ચોમાસાના સમયમાં વૃક્ષ અને વીજપોલ ધરાશાયી થવાની ઘટના સામાન્ય બની છે. થોડા દિવસો પૂર્વે જ જિલ્લા પંચાયત કચેરી નજીક એક વૃક્ષ ધરાશાયી થતાં કારને નુકસાન થયું હતું, ત્યારે આજે બીજી વખત વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. રણજીત કોડિયાતર, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં વરસાદી માહોલ વચ્ચે અવારનવાર વરસાદી ઝાપટા પડે છે. પોરબંદર શહેરમાં આજે વહેલી સવારે ધીમી ધારે વરસાદ પડ્યો હતો, તો ભાવપરા અને મિયાણી સહિતના ગામોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાય દિવસોથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે પોરબંદર જિલ્લામાં મેઘરાજા ઝાપટા રૂપી વરસી રહ્યા છે. આજે રવિવારે વહેલી સવારે પણ વરસાદી માહોલ વચ્ચે મેઘરાજા ધીમી ધારે વરસતા રસ્તા ઉપર કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાયું હતું, તો ભાવપરા, મિયાણી સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. સતત પડી રહેલા વરસાદને કારણે મગફળી સહિતના પાકને હવે નુકસાની થાય તેવી ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. રામ મોઢવાડિયા, ગુજરાત ન્યૂઝ, ભાવપરા. પોરબંદર શહેરમાં સતત પડી રહેલા વરસાદી ઝાપટાને કારણે ઠેક ઠેકાણે કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, તો બીજી તરફ ગંદકીને કારણે રોગચાળાનો ભય પણ સેવાઈ રહ્યો છે. પોરબંદર જિલ્લા ઉપર મેઘરાજા મન મૂકીને વરસતા નથી, માત્ર ઝાપટારૂપી જ વરસાદ પડી રહ્યો છે. પોરબંદરના બિસ્માર રસ્તા ઉપર ઝાપટા પડતા જ વરસાદી પાણીનો ભરાવો થાય છે અને કાદવ કીચડ જોવા મળી રહ્યો છે, જેથી રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે, તેમજ અકસ્માતના પણ બનાવો બની રહ્યા છે. શહેરમાં ઉભરાતી ગટરોની સમસ્યા વચ્ચે વરસાદી ઝાપટા પડતા ગંદકીમાં વધારો થયો છે, તેમ છતાં પાલિકા દ્વારા યોગ્ય સફાઈ કરવામાં આવતી નથી તેવા આક્ષેપો પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે.
પોરબંદર શહેરમાં છેલ્લા થોડા દિવસથી પડી રહેલા વરસાદ બાદ પોરબંદર શહેરમાં એક તરફ ગંદકીનું સામ્રાજ્ય ફાટી નીકળ્યું છે, બીજી તરફ ભયંકર રોગચાળાની પણ દહેશત ફેલાઈ છે. કેટલા રોગચાળાના તાવ, મેલેરિયા, ઝાડા ઉલટીના કેસો પણ સરકારી હોસ્પિટલમાં પણ કેટલાય કેસો નોંધાયા છે. આવા સંજોગોમાં એક તરફ પોરબંદરના રસ્તાઓની સ્થિતિ, બીજી તરફ નગરપાલિકાની ભયંકર બેદરકારીના કારણે આવનારા સમયમાં મોટો ભયંકર રોગચાળો ફાટી નીકળે પહેલાં નગરપાલિકા તાત્કાલિક અસરથી જે રસ્તાઓની સ્થિતિ ખરાબ છે તેમાં તાત્કાલિક મોટરેબલ કે જેમાં વ્યવસ્થિત લોકો ચાલી શકે એવા રસ્તાઓ બનાવવા માટે મટીરિયલ નાખી અને રેડી કરે એવી પણ માગણી છે. અને બીજું કે આરોગ્યના પગલાઓ તાત્કાલિક અસરથી દવાઓના છંટકાવ, અને પોરબંદરની એક કમનસીબી છે કે છેલ્લા કેટલાય વર્ષોથી પોરબંદરની ભાવસીજી હોસ્પિટલ, જે આપણી જિલ્લાની મુખ્ય હોસ્પિટલ કહી શકાય, એ હોસ્પિટલમાં ડોક્ટરોની ભરતી કરવામાં નથી આવી. એના કારણે જ્યારે આવો ભયંકર રોગચાળો ફાટી નીકળે છે ત્યારે સારવાર માટે પણ લોકો ત્યાં તડપે છે. એટલે આ ગંદકીના સામ્રાજ્યને લઈ અને તાત્કાલિક આરોગ્યના પગલાં અને તાત્કાલિક રસ્તાઓ જે ભયંકર છે કે લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ છે, બાળકો અને ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધો માટે, તો એમાં પણ રસ્તાઓને પણ તાત્કાલિક અસરથી રિપેર કરવા જોઈએ એવી માગણી છે. પોરબંદર શહેરમાં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરીને કારણે હાલ ચોમાસાના સમયમાં મુશ્કેલીમાં વધારો થયો છે. ધીમી ધારે પડી રહેલા વરસાદને કારણે ઠેક ઠેકાણે એટલી હદે કાદવ કીચડ જોવા મળી રહ્યો છે કે લોકોને પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે પાલિકા દ્વારા રસ્તા ઉપર માટી મોરમ નાખવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. વિપુલ રાઠોડ સાથે રામ મોઢવાડિયા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરની જેમ ધોરાજી શહેરમાં પણ ભૂગર્ભ ગટર યોજનાની કામગીરીને લઈને મુશ્કેલી સર્જાઈ છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરીજનો દ્વારા તંત્ર ઉપર પસ્તાળ કરવામાં આવી રહ્યો છે. ધોરાજી શહેરમાં પણ ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને અહીં પણ ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી વિવાદમાં રહી હતી. ભૂગર્ભ ગટર કામગીરીને કારણે રસ્તાઓ બિસ્માર બન્યા છે. આ ઉપરાંત ગટરોના ગંદા પાણી પણ રસ્તા ઉપર વહી રહ્યા છે. વોર્ડ નંબર 6માં પણ ઘણા લાંબા સમયથી ગટરોની સફાઈ કરવામાં નહીં આવતા ગટરોના પાણી રસ્તા ઉપર વહી રહ્યા છે, જેને પગલે શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અલ્પેશ ત્રિવેદી, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. પોરબંદરમાં શ્રાવણ માસ દરમિયાન જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન પાલિકા દ્વારા કરવામાં આવે છે. આ વર્ષે પણ લોકમેળાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચકરડી સ્ટોલ સહિતની અપસેટ પ્રાઇસ નક્કી કરવામાં આવી છે અને ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. પોરબંદર નગરપાલિકા દ્વારા આગામી 14-19 ઓગસ્ટ દરમિયાન ચોપાટી મેદાન ખાતે જન્માષ્ટમીના લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મેળામાં ખાણીપીણીના વિવિધ સ્ટોલ, રાઇડ, ફૂડ ફેસ્ટિવલ તેમજ અન્ય સ્ટોલની અપસેટ પ્રાઇઝ નક્કી કરવામાં આવી છે અને ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને જાહેર હરાજીથી પ્લોટની ફાળવણી કરવામાં આવશે. જોકે આ વર્ષે પ્લોટના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. પોરબંદર નગરપાલિકા દ્વારા 14-8 થી 19-8 સુધી લોકમેળા, જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરવામાં આવેલ હોય, તેમાં અગાઉ જે ગ્રાઉન્ડોના ભાવ માગેલ હોય તેમજ ચકરડીઓ માટે અને ફૂડ ફેસ્ટિવલ માટે રમકડા બજાર અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે સાઉન્ડ સર્વિસ, સાંસ્કૃતિક કાર્યક્રમો માટેના કલાકારોનો ભાવ જે આગામી દિવસોમાં અપસેટ પ્રાઇસથી માગવામાં આવશે અને ઓપન ટેન્ડર પણ માગવામાં આવશે અને બંધ કવરમાં ભાવો પણ માગવામાં આવશે. અને આ બધું જે કોઈ લોકો આમાં ભાગ લેવા માગતા હોય અને ફૂડ ફેસ્ટિવલ અથવા ચકરડીઓનો જે ધંધા રોજગાર કરવા માગતા હોય તે લોકો નગરપાલિકાના સવારથી જે નગરપાલિકાનો ટાઈમ હોય ત્યારે ફોર્મ વિતરણ ચાલુ હોય નગરપાલિકા વર્ષ દરમિયાન ગમે ત્યારે મેળવી શકે છે. અને આની હરાજીની તારીખો અને ડ્રોની તારીખો પણ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે. આ વખતે નગરપાલિકાની અંદર લોકમેળાની અંદર કોઈ પણ જાતનો ભાવ વધારો કરવામાં આવેલ ન હોય અને જે તે ભાવ અપસેટ પ્રાઇસથી ઉપર જે હરાજી થશે તેમાં ઉપર ભરવાના રહેશે અને બંધ કવરમાં હશે તેમાં પણ ઉપર ભરવામાં રહેશે તે નક્કી કરવામાં આવશે. અને કમિટીને જે ભાવો ઓછા જાણવામાં આવશે તેમાં ફરીથી હરાજી અથવા ડ્રો કે જો કમિટી નક્કી કરે તે નિર્ણય કરવામાં આવશે.
જન્માષ્ટમીના લોકમેળાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્લોટની ફાળવણી સહિતની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ફાળવણીને લઈને કોઈ વિવાદ ન સર્જાય તે માટે પાલિકાએ સુદૃઢ આયોજન હાથ ધર્યું છે. વિપુલ રાઠોડ સાથે રામ મોઢવાડિયા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. દેશભરમાં જીએસટીનો કાયદો અમલી બનાવવામાં આવ્યો છે, જે અંતર્ગત પોરબંદરમાં રોટરેક ક્લબ અને યુવા ચેમ્બર દ્વારા ઇન્ટર કોલેજ ડિબેટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાભરની કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. દેશમાં હાલ જીએસટીનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. જીએસટીને લઈને લોકોને માર્ગદર્શન આપવા માટે ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવે છે. જીએસટીથી દેશના અર્થતંત્રને શું ફાયદો થશે, તેમજ જીએસટીના કાયદાને લઈને દરેક વ્યક્તિઓને પૂરતું માર્ગદર્શન મળી રહે તે માટે સ્વામિનારાયણ સંકુલ ખાતે રોટરી ક્લબ અને યુવા ચેમ્બરના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ માટે જીએસટી ઉપર ડિબેટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અને યુવા ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આજરોજ સ્વામિનારાયણ ગુરુકુળની અંદર જીએસટી પર ડિબેટ. આપણા દેશની અંદર અત્યારે જીએસટી એક મોટો મુદ્દો છે. આપણા પ્રધાનમંત્રીએ જીએસટી જાહેર કર્યું, આપણા નાણામંત્રીએને, તે દિવસથી લોકોમાં કંઈક ને કંઈક ગુંજવણ છે કે ભાઈ જીએસટી શું છે, એક નેશન એક ટેક્સ એવું થવું જોઈએ, એવું આપણો દેશ વિકાસની ઓર જાય એટલે આ ટેક્સને સરકારે લાગુ પાડી છે. તો અહીંયા પોરબંદરમાં રોટરી ક્લબ અને યુવા ચેમ્બર દ્વારા એક જીએસટી ઉપર ડિબેટ કે વિદ્યાર્થીઓના માઇન્ડમાં જીએસટી શું છે હકીકતે, એના માટે ઇન્ટર કોલેજ બધી કોલેજમાંથી એક એક ટીમ આવી છે અને ટીમ એ ડિબેટ કરશે. એમાંથી જે વિજેતા થશે એને એક બે ત્રણ ઇનામથી અમે નવાજવામાં આવશે, પ્રોત્સાહિત કરવામાં આવશે અને આ જીએસટી શું છે એ લોકોને ખબર પડે એના માટે આ ડિબેટ કરો. જીએસટીને લઈને વિદ્યાર્થીઓ પણ વાકેફ થાય તેવા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ભાનુપ્રકાશ દાસજી સહિત શહેરના શ્રેષ્ઠીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રણજીત કોડિયાકર સાથે તેજસ પટેલ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જંગલ વિસ્તારમાં વસવાટ કરતા માલધારીઓને અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રો આપવામાં આવી રહ્યા છે. પોરબંદર ખાતે માલધારી સમાજના લોકોને પ્રમાણપત્રો આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા આદિજાતિના લોકોને અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર આપવાનો નિર્ણય કર્યો હતો. કેટલીક વિસંગતતાઓને લઈને મુશ્કેલી સર્જાઈ હતી, જોકે રાજ્ય સરકાર દ્વારા આ પ્રશ્નોનું નિરાકરણ લાવી અને અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રો આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લાના પોરબંદર, રાણાવાવ અને કુતિયાના ત્રણેય તાલુકાના આદિજાતિના લોકોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા છે. પોરબંદર ખાતે કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયાની ઉપસ્થિતિમાં 351 જેટલા અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રો એનાયત કરવાનો એક ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તો આપણે આદિજાતિ વિસ્તારના જે લોકો છે અને ખાસ કરીને જંગલ વિસ્તારમાં રહેતા હોય એને માટે અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રો અને એને નોકરીની અંદર છે, અભ્યાસની અંદર છે અને હકો મળે એવી જે જોગવાઈ કરી તેમાં આપણા ગીર, બરડો અને આલેચ જે ત્રણ વિસ્તાર જેમ ત્યાં આપણા જે પૂર્વ પટ્ટીના આદિવાસી છે એવા આદિવાસી નહીં, આપણે રબારી સમાજના, ગઢવી સમાજના, ચારણ સમાજના જે માલધારીઓ એ વિસ્તારમાં રહેતા હતા એને પણ 56 જેની પાસે આધાર પુરાવા હોય ત્યાં રહેતા હતા એને આ આદિજાતિના બધા લાભો આપવા એવો કેન્દ્ર સરકારનો પરિપત્ર છે. એમાં જે થોડી ઘણી જે વિસંગતતાઓ હતી એની અવારનવાર રજૂઆતો આવતી એને અનુરૂપ છે. માનનીય નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે પણ એકાદ બેના પરિપત્રો થયા હતા. પાછા થોડા એમાં હજી એમાં તું કામમાં આટલા ફેરફારો કરે તો અમને આ દાખલાઓ છે મળવા સહેલા પડે. એટલે છેલ્લે હમણાં 19/1/2017 રોજ, 18/1/2017 રોજ માનનીય વિજયભાઈ રૂપાણી સાહેબે એમાં એકદમ પોઝિટિવલી આ લોકોની જે લાગણી હતી એવો જે પરિપત્ર કરી દીધો એને લીધે એને અત્યારે બહુ સરળતાથી આ દાખલાઓ મળવા મળ્યા છે. આપણા ત્રણ તાલુકાઓ પોરબંદર, રાણાવાવ અને કુતિયાણ અત્યાર સુધીમાં 8,932 જેટલા એને આદિજાતિના દાખલાઓ મળી ગયા. આજે જે 351 જેટલાના દાખલાઓ રાણાવાવ અને પોરબંદર તાલુકાના આદિજાતિમાં જે આવે છે કે દેશમાં રહેતા 56 આધાર પુરાવા એનું આજે વિતરણ કરવા માટેનો પ્રોગ્રામ આપ્યો હતો અને આ રીતે આ લોકોની જે મુશ્કેલીઓ હતી એના હકો હતા એ રાજ્ય સરકારે સરળતાથી ઉપલબ્ધ થાય એવી વ્યવસ્થા કરી છે. પોરબંદર જિલ્લાના માલધારી સમાજને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવતા આનંદની લાગણી જોવા મળી હતી. આ કાર્યક્રમમાં રબારી સમાજના ભૂવા હતા તેમજ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ તકે સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. રણજીત કોડિયાકર, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરમાં શ્રાવણ માસ દરમિયાન શિવભક્તિની સાથે સાથે માનવતાના પણ કાર્યો થઈ રહ્યા છે. થેલેસેમિયા પીડિત બાળકો માટે દર સોમવારે રક્તદાન કેમ્પનું આયોજન શિવ મંદિર ખાતે કરવામાં આવી રહ્યું છે. પોરબંદરમાં આશા ચિલ્ડ્રન હોસ્પિટલ દ્વારા થેલેસીમિયા પીડિત બાળકોને વિનામૂલ્યે રક્ત આપવામાં આવે છે અને આ સેવાયજ્ઞ વર્ષોથી ચાલી રહ્યો છે. આ થેલેસીમિયા પીડિત બાળકો માટે નિયમિત રક્તની જરૂરિયાત રહેતી હોય છે. ત્યારે હાલ શ્રાવણ માસ દરમિયાન શિવભક્તો દ્વારા રક્ત કેમ્પ યોજવામાં આવી રહ્યો છે. શ્રાવણ માસના પ્રથમ સોમવારે ઓમકારેશ્વર મહાદેવના મંદિરે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો અને આગામી 31 જુલાઈ અને સોમવારે જડેશ્વર મહાદેવ મંદિરે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અમારી આશા બ્લડ બેંક અને શિવ ભક્તો દ્વારા કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં ગયા સોમવારે એટલે કે શ્રાવણ મહિનાના પહેલા સોમવારે ઓમકારેશ્વર મંદિર GIDC આશાપુરા સોસાયટી પાસે કરેલ, ત્યાં એ કેમ્પમાં અમોને 100 જેટલી બોટાને એકત્રિત કરેલ છે અને આ સોમવારે જડેશ્વર મહાદેવના મંદિરે તેના પૂજારી મનોહરભાઈ દ્વારા અને તેની ટીમ દ્વારા એ કેમ્પનું આયોજન કરેલ છે. અને આ કેમ્પમાં મારે બધા શિવ ભક્તોને એક અપીલ કરવાની છે કે આપ સૌ લોકો દ્વારા ત્યાં કેમ્પમાં આવી અને બ્લડ આપવામાં આવે તો અમારે ત્યાં આવતા થેલેસેમિયાના બાળકો માટે બ્લડનો જથ્થો એકત્રિત થઈ જાય અને આપણે બ્લડ બેંકમાં ખૂટતું લોહી પહોંચી જાય છે. જડેશ્વર મહાદેવના મંદિરે હાલ શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા છે, ત્યારે સોમવારે રક્તદાન કેમ્પનું આયોજન કરી અને વધુમાં વધુ રક્ત એકત્રિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. રણજીત કોળિયાતર, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. હાલ ચોમાસાના સમયમાં વધુમાં વધુ વૃક્ષારોપણ થાય તે માટે વન વિભાગે વિનામૂલ્યે રોપા વિતરણ કરવામાં આવી રહ્યા છે. પાણવડમાં સામાજિક સંસ્થા દ્વારા રોપા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. ભાણવર શહેરમાં નેચર ક્લબ તેમજ પ્રકૃતિ ધ યુથ સોસાયટી અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે ખોડિયાર ચોક ખાતે વિનામૂલ્યે રોપા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. અંદાજે 1200 જેટલા રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. પર્યાવરણને બચાવવા માટે વૃક્ષો જરૂરી છે, ત્યારે લોકોમાં પણ જાગૃતિ આવે અને વધુમાં વધુ વૃક્ષો વાવેતર થાય એવા આશયથી ભાણવડમાં વિનામૂલ્યે રોપા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. પ્રકૃતિ ગ્રુપ અને વન વિભાગ દ્વારા આયોજિત રોપા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો, જેમાં ભાઈઓ તથા બહેનો અને ગામના અનેક વિદ્વાનોએ લાભ લીધેલો હતો, જેમાં લીમડો, વડ, તુલસી, પીપળો વગેરે ઝાડનું આશરે 1255 જેટલા રોપાઓનું વિતરણ કરવામાં આવેલું છે. નેચર બચાવો, નેચર તમને બચાવશે આ કાર્યક્રમ દ્વારા વન વિભાગ દ્વારા આયોજન કરવામાં. આજના આધુનિક યુગમાં પણ શ્રદ્ધાનો સાગર ધુધવાતો જોવા મળી રહ્યો છે. આજે શ્રાવણ સુદ 7મના દિવસે શીતળા માતાજીના મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. જયા પાર્વતીના વ્રતથી તહેવારોનો પ્રારંભ થાય છે. શ્રાવણ માસ દરમિયાન 7મનું ખાસ મહત્વ રહેલું છે. આ દિવસે મહિલાઓ શીતળા માતાજીના મંદિરે કુલેર શ્રીફળ અર્પણ કરી અને બાળકોના આરોગ્ય માટે પ્રાર્થના કરે છે. પોરબંદરના શીતલા ચોક ખાતે શીતલા માતાજીનું પૌરાણિક મંદિર આવેલું છે. આજે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં બહેનો માતાજીના દર્શન કરવા તેમજ પૂજા અર્ચના કરવા માટે ઉમટી પડી હતી. હું આજે શ્રાવણ સુદ 7મના દિવસે શીતળા માના દર્શન કરવા આવી છું. આજનો મહિમા ખૂબ જ છે. આજના દિવસનો માણસો લોકો પોતાના સંતાનોની રક્ષા માટે અને તંદુરસ્તીની રક્ષા માટે શીતળા માતાની પૂજા કરે છે, એમને શ્રીફળ વધારે છે અને કુલરની પ્રસાદી ધરે છે. આજના દિવસે લોકો ઠંડુ ખાય અને માતાજીની આખો દિવસ પૂજા અર્ચના કરે છે અને આજનું મહત્ત્વ બાળકોની રક્ષા માટેનું છે. વર્ષોથી અમે આ મંદિરે દર્શન કરવા આવીએ છીએ. ખૂબ જ પૌરાણિક મંદિર છે અને માતાજીના સરસ દર્શન થાય છે અમને. અમે શીતળા માના આજે બહુ જ મહત્ત્વ છે કે અમે નાના છોકરાવાળા ઠંડુ ઘરમાં ખાઈએ છીએ, કુલેરનો પ્રસાદ ધરીએ છીએ, નાળિયેર વધારીએ છીએ, ઘરમાં આખો દિવસ અમે ઠંડુ ખાઈએ છીએ, માતાજીની ભક્તિભાવથી પૂજા કરીએ છીએ. અને આ મંદિર તો એટલું પૌરાણિક છે કે વર્ષોથી આ પ્રથા ચાલતી આવે છે અને અમારા દાદીના વખતથી અમે આ બધી પ્રથા કરીએ છીએ અને અમને બધાને બહુ જ મજા આવે છે. શ્રાવણ સુદ 7મ ઉપરાંત શીતળા 7મનું પણ મહત્વ રહેલું છે. આજે શ્રાવણ સુદ 7મના દિવસે પણ માતાજીની પૂજા અર્ચના કરવાની સાથે સાથે ટાઢું ભોજન લેવાની પણ માન્યતા રહેલી છે. જોકે શીતળા 7મના દિવસે મોટી સંખ્યામાં બહેનો શીતળા માતાજીના મંદિરે ઉમટી પડશે અને ત્યાં માતાજીની પૂજા અર્ચના કરશે. વિપુલ રાઠોડ સાથે રામ મોઢવાડિયા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં સૌરાષ્ટ્ર કેમિકલ ફેક્ટરીની માલગાડીના વેગન વધુ એક વખત ખડી પડ્યા હતા. સદનસીબે અન્ય કોઈ મોટી નુકસાની થઈ ન હતી. પોરબંદરના રેલવે યાર્ડની સૌરાષ્ટ્ર કેમિકલ ફેક્ટરી તરફ માલગાડી અવન જવન કરે છે, જે પોરબંદર શહેરના મધ્ય ભાગમાંથી પસાર થાય છે.
આજ બપોરના સમયે બિરલા ફેક્ટરીમાંથી આ માલગાડીમાં સોડા એસ ભરી અને રેલવે યાર્ડ તરફ જઈ રહી હતી. તે દરમિયાન કાવેરી હોટલ નજીક આ માલગાડીના 3 વેગન રેલવે ટ્રેકથી નીચે ઉતરી ગયા હતા. જો કે કોઈ મોટી નુકસાની થઈ ન હતી. આ ઘટનાની જાણ થતાં જવાબદાર તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક દોડી ગયા હતા. સતત પડી રહેલા વરસાદને કારણે રેલવે ટ્રેક નજીકથી જમીન બેસી જતા આ વેગન ખડી પડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે એક સપ્તાહ પૂર્વે છાયા રેલવે ફાટક નજીક પણ વેગન ખડી પડ્યા હતા. આજે વધુ એક વખત આ ઘટના બની હતી. વિપુલ રાઠોડ સાથે રામ મોઢવાડિયા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ભગવાન સત્યનારાયણના મંદિરે શ્રાવણ માસ દરમિયાન હિંડોળાના દર્શનનું આયોજન કરવામાં આવે છે. આજે રવિવારે શ્રાવણ ભાદરવાના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. જોઈએ આ વિશેષ દર્શનનો ખાસ કાર્યક્રમ.
જતા જતા ફરી એક નજર કરી આજની હેડલાઇન્સ પર. ગુજરાતના સમુદ્રમાંથી ઝડપાયો 1500 કિલો નશીલો પદાર્થ, કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન. પોરબંદર જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે હળવા ઝાપટા, ઠેક ઠેકાણે કાદવ કીચડનું સામ્રાજ્ય. પોરબંદરમાં સૌરાષ્ટ્ર કેમિકલ ફેક્ટરીના 3 ડબ્બા ખડી પડ્યા, સપ્તાહમાં બીજી ઘટના. સત્યનારાયણ મંદિરે શ્રાવણ ભાદરવાના દર્શન, શ્રદ્ધાળુઓમાં આકર્ષણ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.